नमस्कार। हेलो मैम। हेलो। नमस्कार मैम। हाँ, ज्ञान लय में ट्विंकल बात कर रही थी। हाँ, हाँ मैम बोलिए। अपना नाम जनाओ सर। मारू नाम पगी भावेश कुमार हीरा भाई। अच्छा ओके। कई एग्जाम पास करी सर? हमारे बड़ा मित्रों ने जनाओ। एग्जाम पहला टेट 1 पास करी मैं, पची अच्छा। टेट 2 भी पास क्लियर थई छे। અને ત્યાર પછીની બેંચ મેં ટેટ 1 માં ટેટ 2 માં જોઈન નથી કરી અને મને અફસોસ થાય છે, પણ ટાટ સેકન્ડરીમાં પ્રિલિમ્સ આપી અને મેં જોઈન કરી એટલે મને બહુ સારું લાગ્યું। અચ્છા, ઓકે। અત્યારે જે તમે પાસ થઈ ગયા છો, તો તમને આમ કેવું એક્સપિરિયન્સ કેવું થઈ રહ્યો છે? આમ બહુ ખુશ હશો ને? ઘરમાં પણ બધા બહુ ખુશ હશે? હા, બધા બધા ખુશ જ છે અને સારું રિઝલ્ટ બી સારું આવ્યું છે, જો કે સમયના અભાવના કારણે પૂરા પૂરા લેક્ચર્સ ભરી શક્યો નહોતો। જો પૂરા લેક્ચર્સ કર્યો હોત તો પ્રિલિમ્સમાં થોડાક વધારે માર્ક્સ આવત એવી મારી આશા હતી, પણ સમયના અભાવના કારણે લેક્ચર્સ પૂરા ટાઈમ પૂરા ભરી નથી પ્રોબ્લેમ શક્યો। હતો? જી, હા, પણ તેમ છતાં ટાઈમ મેનેજમેન્ટ મારું જળવાઈ રહ્યું છે, એનું રીઝન છે કારણ કે પહેલા એકેડમી જોઈન નથી કરી વખત મારું રેગ્યુલર રીડિંગ નહોતું થતું, અચ્છા અને એકેડમી જોઈન કર્યા પછી મારું રેગ્યુલર જે ટાઈમ ટેબલ જે હતું એ ટાઈમ ટેબલ રેગ્યુલર થઈ ગયું હતું, એટલે બહુ સારું જોઈન કરવું જ જોઈએ કોઈ બી વ્યક્તિ હોય ને, મારું ખ્યાલ તો એવું છે। મને ભી એક પ્રોફેસર મેડમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક વાર તમે કોઈ બી ક્લાસ લઈ લેજો, એટલે મેં જો ટેટ 2 વખત લીધા હોત તો મારા અત્યારે 10-15 માર્ક્સ વધારે હોત અને હું શાંતિથી બેસી રહ્યો હોત, મારી નોકરી મળી ગઈ એમ, પણ અત્યારે હવે અફસોસ કરીને કોઈ કોઈ ફાયદો નથી। હા, હવે તો જે ગયું એ ગયું, પણ સર અત્યારે હાલ પણ તમે આટલે પાસ થઈ ગયા એ પણ બહુ સરસ કહેવાય। તમે હા, ઓફલાઈનમાં હતા કે ઓનલાઈનમાં હતા સર? ઓનલાઈન ઓનલાઈન ઓનલાઈનમાં જ હતું તો તમને ઓનલાઈનના ક્લાસીસની જાણકારી ક્યાંથી મળી સર? કોઈ જગ્યાએ જો ઓનલાઈન ના ક્લાસીસ ની જાણકારી ઓલરેડી ઓલરેડી હું આના યુટ્યુબ પર અમુક વિડીયો હોય છે ને, સાહેબ ના મહેશ સર ના વિડીયો હોય છે, પછી તરલ સર ના વિડીયો હોય છે, પ્રકાશ સર ના વિડીયો હોય છે, એ બધા જોતો તો હું, અને ત્યાર પછી મેં કહું છું ને કે પેલા જો મેં ટેટ 2 વખતે જોઈન કર્યું હોત તો મારા ટેટ 2 માં નોકરી હું પાકી સમજત, અત્યારે એવું નથી કહેતો કે મને નોકરી નથી મળવાની, પાસ થયો છું એટલે શક્યતાઓ તો છે જ કે હા, જરૂરથી મેરિટ જરૂર। કેટલાય અટકશે, વેકેન્સી કેટલી કેટલી જ પડે છે એના ઉપર ડિપેન્ડ છે હવે। કેટલા કલાકની તૈયારી હોતી હતી સર? આમ તમે લેક્ચર લાઈવ રેગ્યુલર જોતા હતા? હા, એમાં લેક્ચર રેગ્યુલર। આવે છે અવાજ સર? હેલો, હા, ઓકે। હા મેમ, હા, બરાબર છે। કલાક ની વાત કરવા જઈએ તો 8 થી 10 કલાક નું રીડિંગ થઈ જતું હતું વાહ, લેક્ચર સાથે, અચ્છા, લેક્ચર સર। અને પ્રકાશનના વિડીયો અને જે વિજ્ઞાનમાં જે સાહેબ ભણાવતા હતા એમનો બી બહુ બેનિફિટ રહ્યું હતું અમને મેથડ ની અંદર। મટીરિયલ ને બધું તમને કેવું લાગ્યું? આમ હેલ્પફુલ રહ્યું ને તમને? હું સાચું કહું ને તો મને ટાઈમના અભાવના કારણે મટીરિયલ વાંચવાનો ટાઈમ નથી મળ્યો, અચ્છા, પણ મટીરિયલ બી વેસ્ટ છે, મટીરિયલ બી વેસ્ટ છે, હું તો કહું છું કે મટીરિયલ, અમે કાલે જ એક ભાઈને સજેશન કર્યું કે મટીરિયલ લેવાય અને એમને લગભગ લગભગ બુકિંગ કરાવી દીધું છે એટલે એમટીએસ તમારા માટે। તમારા ફ્રેન્ડ્સ ને બધા પણ જોઈન થયા છે? ના, આમાં નથી કોઈ અત્યારે તો, હું એકલો જ અચ્છા, છું અત્યારે તો। બરાબર, તમે એક છો। ઓકે। જ્ઞાન ટેસ્ટ એપ્લિકેશન ની હા કેવું રહ્યું? ટેસ્ટ આપવાની રહેતી હતી તો એ આમ બેનિફિટ રહ્યું તમને આ કોર્સિસ ની સાથે? હા એ બી હા, ટેસ્ટ આપવાથી કોન્ફિડન્સ વધે છે તમારો, એટલે ટેસ્ટ બી સારી, બધા મેનેજમેન્ટ સારું, બધું મેનેજમેન્ટ સારું છે, જ્ઞાન લાવીના બધા સર સારા છે, એપ્લિકેશન બી સારી છે, ટેસ્ટ વાળી જે એપ્લિકેશન હતી એ બી સારી છે, કોઈ એટલે તકલીફ ઓલ ઓલ પડતી ઓવર નથી? કહેવાય ને કે કારણ કે ઘણી વાર શું નેટવર્કનો હા, ઇશ્યુ હોય, કંઈક એવું, એવી કોઈ તકલીફ પડેલી તમને? આમાં કેવું છે મેં રેગ્યુલર બીએડ કરેલું છે એટલે જે તે સમજૂતી હતી એ બધું, અને મેથ સાયન્સ અને રીઝનિંગમાં મને કોઈ પ્રોબ્લેમ નથી થાય, અને જે મનોવિજ્ઞાનના જે લેક્ચર્સ હતા એ બીએડ વખતે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરેલા છે, એટલે આમાં મોસ્ટલી મારે રિવિઝન કરવાનું હતું, બરાબર અને અમુક અમુક ટોપિક નવા ટોપિક આવતા હતા એમાં સમજૂતી સારી મળતી હતી સાહેબ દ્વારા। બરાબર, એને ઘણું સરસ કહેવાય સર એ રીતના તમારી। અને અત્યારે હાલ હવે ટાટ મેન્સ ની તૈયારી કેવી ચાલે તમારી? ટાટ મેન્સ ની તૈયારી સારું ચાલુ છે, એમાં મારું ગુજરાતી અને ઇંગ્લિશ ની જે પકડ હતી એ ઓછી હતી, અને આમાં ઇંગ્લિશ નથી એટલે મેં ગુજરાતી પર ફોકસ વધારે કર્યો છે અને લખવાની પ્રેક્ટિસ ચાલુ છે, ઓલ ઓવર સારી છે પ્રેક્ટિસ।
તમે એક એઝ અત્યારે હાલ તમે આટલી એક્ઝામ પાસ કરી નાખી, તો જે બીજા આપણા સ્ટુડન્ટ્સ છે એમને શું કહેવા માંગશો કે કઈ રીતની તૈયારી કરવી જોઈએ અને શું કરવું જોઈએ એક્ઝેક્ટલી તમારો ગોલ અચીવ કરવો હોય તો? હા, હું તો એવું માનું છું કે કોઈ પણ એક ગોલ નક્કી કરીને ચાલવું જોઈએ. અને મને જે રીતે મારા મેડમે સજેશન કર્યું હતું, પ્રોફેસર મેમ હતા, ઉમા મેમ કરીને છે, ઉમા મેમ ઠક્કર, જે કોલેજમાં અમે બીએડ કર્યું, એ મેડમે અમને સજેશન કર્યું હતું કે ગમે તે થાય પણ એક વાર તમે ક્લાસ કરો તો તમને એ ક્લાસ કરેલા કોઈ જગ્યાએ નિષ્ફળ નહીં જાય. અને મેં એમના કહેવા પ્રમાણે જોઈન કર્યા, બહુ મોડા જોઈન કર્યા પણ કર્યા ખરા એમ. અને એનું બેનિફિટ મને મળ્યું. અને હું આજે એક વર્ષ દરમિયાન જે આ વિડીયો રેકોર્ડેડ વિડીયો બધા છે, એક વર્ષ દરમિયાન હું એનો પૂરો પૂરો ફાયદો લઈશ. અને હું તો બીજા છોકરાઓ અથવા બીજા વિદ્યાર્થીઓ જે છે એમને પણ કહીશ કે આ રીતે તમારે ઓફલાઈન ના જઈ શકાય તો ઓનલાઈન બી જોડાવવું જોઈએ. કારણ કે ઓફલાઈન અને ઓનલાઈનનું જે એજ્યુકેશન હોય છે તમે લોકો સરખું જ આપો છો, પણ ડિફરન્સ શું છે કે ત્યાં આગળ તમે લાઈવ તમે કનેક્શન તમારું થયા, જે તે ક્વેશ્ચન હોય તમે પૂછી શકો. સર, ઘણો આનંદ થયો તમારી સાથે વાત કરીને. ખૂબ ખૂબ અભિનંદન, તમે પાસ થઈ ગયા છે અને અગાઉની પણ જેટલી પણ એક્ઝામ છે બધામાં તમે સારો સ્કોર કરો. અને રૂબરૂ અહીંયા તમે આવો અને આપણે રૂબરૂ બેસીને વાત કરીએ એની રાહ જોઈશું અમે ચોક્કસ. સર બીજું ઓકે મેમ, કંઈ? થેન્ક હા થેન્ક યુ ચોક્કસ સર, થેન્ક અમે ફરીથી મળીશું, ચોક્કસ તમને અભિનંદન આપું છું અને સાથે સાથે બેસ્ટ ઓફ લક કહું છું સર એના માટે. થેન્ક યુ સો મચ થેન્ક યુ સર. મેમ, થેન્ક યુ સો, થેન્ક યુ મેમ. થેન્ક યુ.